नमस्ते विद्यार्थी मित्रों, आज हूँ तमने धोरण पांच में पर्यावरण विषय भणावीश। एमा तमे पर्यावरण पाठ्यपुस्तक खोलो, एमा पेज नंबर 147 पर 16 नंबर पाठ है स्वच्छता आपणो काम। आपणे 15 पाठ जोई चूक्या, हवे स्वच्छता आपणो काम ए 16 नंबर पाठ छे, ए आपणे आजे भणीशुं। एमा आ चित्र आपेलू छे, ए गंदकी साफ करता माणसोनुं चित्र आपेलू छे, बराबर। जो आ एक भाई गटरमां उतर्यो छे, आ कचरो साफ करे छे जीसीबीमां भरीने, पछी आ बेन अने भाई जुओ टोकरमां कचरो लईने जाय छे, અને આ જે ભાઈ છે એ શું કરે છે, ઝાડુ કરે છે, એટલે કે કચરો સાફ કરે છે, વાળે છે, બરાબર। આ રીતના ચિત્રો આપેલા છે। હવે અહીંયા પહેલો જ પ્રશ્નથી શરૂઆત થાય છે આપણા પાઠની, કે શું તમે તમારી આસપાસ આવા દ્રશ્યો જોયા છે? તો હા, આપણે આવા દ્રશ્યો એટલે કે આવા ચિત્રો જોયા છે। હવે નીચે જુઓ, તમે ક્યારેય સફાઈ કરનાર લોકો વિશે વિચાર કર્યો છે? તો હા, સફાઈ કરનાર લોકો વિશે ઘણી વખત આપણે વિચાર કર્યો છે। આ કામ કરતા લોકો આપણા માટે સ્વચ્છતાનું કેટલું મોટું અગત્યનું કામ કરી રહ્યા છે। જો આ લોકો સફાઈનું કામ ન કરે તો આપણા ઘરના આંગણા અને રોડ રસ્તા ગંદા રહી જાય, અને ના છૂટકે સફાઈનું કામ આપણે જાતે કરવું પડે। જો આ લોકો ના હોય તો આપણે બધું જ કામ જાતે કરવું પડે સફાઈનું। હવે પ્રશ્ન નીચે જુઓ, દરેક જગ્યાની સફાઈ કરવામાં આપણી શું જવાબદારી છે? તો આપણી આસપાસની જગ્યા વાળીને સાફ અને સ્વચ્છ રાખવી જોઈએ, આપણા ઘરનો કચરો એઠવાડ વગેરે કચરાપેટીમાં જ નાખવો જોઈએ, જાહેર સ્થળોમાં ગંદકી કરવી જોઈએ નહીં। આપણે તો રેફરનું પેકેટ ખાધું હોય તો એ ખાઈને પછી નીચે નાખી દેવાનું, પણ ડસ્ટબિન જ્યાં દેખાય, કચરાપેટી જ્યાં દેખાય ત્યાં નાખવું જોઈએ। ઘર, સોસાયટી, મહોલ્લો કે શેરીના નાકે કચરાના ઢગલા ન કરવા જોઈએ, કચરાને ત્યાં મૂકેલી જાહેર કચરાપેટીમાં જ નાખવો જોઈએ, ઘરના શૌચાલય અને જાહેર શૌચાલયનો ઉપયોગ કર્યા બાદ તેમાં પાણી રેડવું જોઈએ, તેને ગંદા રાખવા ન જોઈએ, બરાબર। હવે નીચે પ્રશ્ન છે કે સફાઈ કામદારો સફાઈનું કામ ન કરતા હોત તો વિચારો। હવે જે આ સફાઈ કામદારો આ ચિત્રમાં આપેલા છે, એ બધા જ જો એમનું કામ ન કરતા હોત તો શું થાય? તો સફાઈ કામદારો સફાઈનું કામ ન કરતા હોત તો આપણા ઘરના આંગણા અને રોડ રસ્તા પર કચરો પડેલો રહેતો હોય, પરિણામે ગંદકી ફેલાય અને રોગો થવાનો સંભવ રહે। આપણે ઘરની આસપાસનો કચરો જાતે વાળીને એકઠો કરવો પડે અને કચરામાં નાખવો પડે, કચરાપેટીમાંનો કચરો ક્યાં નાખવો તે પ્રશ્ન ઊભો રહે, જાહેર માર્ગો અને બગીચા, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળોની સફાઈ થઈ શકે નહીં, આમ જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગ અને ગંદકી જોવા મળે, આને કારણે બધા લોકોનું આરોગ્ય જોખમાય છે, બરાબર। જો કચરો સાફ કરનાર માણસો ન હોય તો આટલી બધી મુશ્કેલીઓનો સામનો આપણે કરવો પડે। હવે પેજ નંબર 148 પર તમે જુઓ, ચાલો આપણે શંકરભાઈને મળીએ। શંકરભાઈ નામના જે માણસ છે, જે ગંદકી સાફ કરે છે એટલે કે સફાઈનું કામ કરે છે, તો એમને આપણે મળીએ। તેઓ ગામની સફાઈની કામગીરી કરે છે, તેમની સાથે પ્રશ્નોત્તરી કરીએ, એમને થોડાક પ્રશ્નો પૂછીએ, તેઓ શું જવાબ આપે છે તે આપણે જાણીએ। હવે આપણે શંકરભાઈને મળવાનું છે અને એ જે સફાઈનું કામ કરે છે એના વિશેના થોડા પ્રશ્નો આપણે કરવાના છે। તો જો શંકરભાઈને પહેલો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો છે કે તમે સફાઈનું કામ ક્યારથી કરો છો, તો શંકરભાઈએ એવો જવાબ આપ્યો કે લગભગ 30 વર્ષથી, જ્યારથી મારા પિતાજી અવસાન પામ્યા ત્યારથી ગામનું સફાઈનું કામ હું કરું છું। તમે આ કામ શા માટે કરો છો? શંકરભાઈને બીજો પ્રશ્ન કરવામાં આવ્યો કે તમે આ કામ શા માટે કરો છો, તો એમને જવાબ આપ્યો કે આ અમારો વ્યવસાય છે અને રોજગારી માટે આ કરવું પડે છે। ત્રીજો પ્રશ્ન છે કે તમારે કેટલા સંતાન છે? શંકરભાઈને કેટલા સંતાન છે? તો મારે 2 દીકરા અને 1 દીકરી છે, એવો એમને જવાબ આપ્યો। શું તેઓ પણ સફાઈ કામ કરે છે? એમને પૂછવામાં આવ્યું કે શું તેઓ પણ સફાઈ કામ કરે છે, તો ના, તેઓ સફાઈ કામ કરવા તૈયાર નથી। તો તેઓ શું કરે છે?
શંકરભાઈ ને પૂછવામાં આવ્યું કે તમારો દીકરો અને દીકરી, તમારા બે દીકરા અને દીકરી શું કરે છે? તો એક દીકરો ભણીને શિક્ષકની નોકરી કરે છે અને બીજો દીકરો ભણી રહ્યો છે. તમે આ કામ કરવાનું ગમે છે? તમને આ કામ કરવાનું ગમે છે? હવે શંકરભાઈને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમને આ કામ કરવું ગમે છે? તો એમને જવાબ આપ્યો, નથી ગમતું, ગંદકી કોઈને ગમે? મને તો ભણેલા ગણેલા લોકોને આ રીતે ગંદકી કરતા જોઉં છું ત્યારે વધારે ગંદું લાગે છે. ગંદકી કરે એને ભણેલા કહેવાય? આપણે ભણેલા છીએ તો ગંદકી કરવી ન જોઈએ, પણ જે ગંદકી કરે છે એને ભણેલા કહેવાય? એવું શંકરભાઈ કહે છે. તો હવે આ સફાઈનું કામ કોણ કરશે? હવે આ કામ દરેકે જાતે કરવું પડશે. જો બધા ગંદકી કરવાનું બંધ કરે કે ઓછું કરશો, ઓછો કચરો ફેલાવે, તો અમારું કામ પણ ઓછું થાય અને દરેક વ્યક્તિ સ્વચ્છતા બાબતે ધ્યાન રાખે તે જરૂરી છે. હવે જુઓ નીચે લખો, એવું લખેલું છે, તમારી શાળા કે ઘરની આસપાસ સફાઈ કામ કરતા લોકો સાથે વાત કરો. તેઓ ક્યારથી આ કામ કરે છે? તો આપણી આજુબાજુ જે કામ કરે છે એ લોકો ક્યારથી કામ કરે છે? તો છેલ્લા 10-1 વર્ષથી આ લોકો કામ કરે છે. તેઓ કેટલું ભણેલા છે? તે 5 ધોરણ, કોઈ 7 ધોરણ, કોઈ 10 ધોરણ સુધી ભણેલા છે. તેઓએ કોઈ બીજું કામ શોધવા પ્રયત્ન કર્યો હતો? તો હા, પહેલાં તેઓ કડિયા કામની મજૂરી કરતા હશે અથવા તો કોઈ ચોમાસાની ઋતુમાં કંઈ કામ મળતું ન હોવાથી 10 વર્ષ પહેલાં તેમના પિતાજી પણ અવસાન પામ્યા, ત્યારથી સફાઈનું કામ કરે છે. તેમના સંતાનો શું કરે છે? હવે આપણી ઘરની આજુબાજુ જે સફાઈ કામ કરે છે એમના સંતાનો શું કરે છે? તો એક દીકરો અને એક દીકરી છે, બંને શાળામાં ભણે છે. આ કામ કરવામાં તેમને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે? તો જુઓ, આપણી શાળામાં પણ જે સફાઈ કામદાર છે, જે પટ્ટાવાળા બેન, તો એમને એમના છોકરા પણ ભણતા હોય છે, બરાબર. એઓ ઓછું ભણેલા હોય એટલે એમના છોકરાઓને ભણાવવા માટે, રોજીરોટી પૂરી કરવા માટે આ કામ કરતા હોય છે. તો આ કામ કરવામાં તેમને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે? તો રસ્તા સાફ કરવા અથવા ધૂળ નાક વાટે ફેફસામાં જાય છે, આથી શ્વસનતંત્રના રોગો થવાનો સંભવ રહે છે. ધૂળ અને ગંદકી ચોંટવાથી ક્યારેક ચામડીના રોગો પણ થાય છે. હાથ પગ અને કપડાં બગડે છે, તેમને સાફ કરવા પડે. ગંદકી સાફ કરતી વખતે કોઈકવાર આરોગ્ય બગડે, કોઈકવાર ગટરની સફાઈ કરતાં ગૂંગળામણ થાય, બેભાન પણ થવાય તથા જીવ જવાનો પણ સંભવ રહે છે. આવી મુશ્કેલીઓનો સામનો કરીને પણ આ કામ તેઓ કરે છે, પરંતુ સમાજ તેને માન સન્માનની નજરે જોતો નથી. હવે પેજ નંબર 149 પર જુઓ, નીચે આપેલા ચિત્રમાં કયા કયા કામ થઈ રહ્યા છે તેમાંથી ગમે તે 5 કામની યાદી બનાવો. હવે જુઓ, નીચે ચિત્ર આપેલું છે એ બધા જ કામ કરતા માણસો છે. કયા કયા કામ થાય છે એ પણ ચિત્રો દ્વારા અહીંયા રજૂ કરાયા છે. તો ગાય દોવાનું કામ કરે છે એક બેન, જો અંદર ગાય દોવાનું કામ કરે છે એક સ્ત્રી. પછી અનાજ કરિયાણું વેચાય છે, જો અહીંયા ગાય દોવાય છે. આ ગાય દોવાનું કામ કરે છે, પછી અહીંયા કરિયાણું વેચાય છે, બરાબર. પછી બસ ચલાવવાનું કામ કરે છે આ ભાઈ, બરાબર. ખેતી કરવી, તો એક ભાઈ ખેતી કરે છે અહીંયા, જુઓ. પછી સફાઈ કરવી, તો આ બેન સફાઈ કરે છે, બરાબર. સફાઈનું કામ થાય છે. શાળામાં બાળકો ભણવા જાય છે, તો શાળામાં બાળકો ભણવા જઈ રહ્યા છે. માલ લારી ચલાવવી, એટલે કે માલ ભરી અને એની લારી ચલાવવી, એ પણ કામ અહીંયા થઈ રહ્યું છે. બાળકની સાર સંભાળ રાખવી, તો કોઈ નાનું બાળક હોય એની સાર સંભાળ રાખવાનું પણ કામ અહીંયા થાય છે, જો અહીંયા ઘરમાં, બરાબર. પછી દિવાલ પર રંગકામ કરવું, તો આ દિવાલ પર રંગકામ થાય છે, બરાબર. કપડાને ઇસ્ત્રી કરવી, બરાબર, આ કપડાને ઇસ્ત્રી કરવાનું કામ થાય છે. લારીમાં સામાન વેચવો, બરાબર, તો આ લારીમાં સામાન વેચાય છે, અહીંયા માલ ભરીને લઈ જાય છે લારીમાં. પછી સાયકલ ચલાવવી, તો એક ભાઈ સાયકલ અંદર ચલાવે છે, જો અહીંયા
साइकल चलावे छे। पछी चित्रकाम करवू, बराबर, चित्रकाम करवानू पण अंदर आपेलू छे। मीठाई फरसाण बनावू, आ जो मीठाई फरसाण बनावे छे। पछी शाकभाजी वेचवी, એવા ઘણા કામ છે, ટેક્સી ચલાવવી, ઓફિસે જવું, કચરો એકઠો કરવો, કચરામાંથી પ્લાસ્ટિક વીણવું, દર્દીનો ઈલાજ કરવો, રસ્તાઓની સફાઈ કરવી, ગટર સાફ કરવી, ટ્રાફિકનું નિયમન કરવું, કમ્પ્યુટર પર કામ કરવું, પ્રયોગશાળામાં પ્રયોગ કરવા, હોટલમાં ગ્રાહક પાસેથી ઓર્ડર લેવો, કચરો એકત્રિત કરવાની ગાડી ચલાવવી, રેકડી પર ખાવાની ચીજવસ્તુઓ વેચવી અને માથા પર ભારે સામાન ઉંચકીને જવું, ચોકીદારી કરવી, આમાંથી ગમે તે પાંચ કામ તમારે નક્કી કરવાના છે કે તમારે કયા કયા કામ કરવા છે। હવે ચિત્રની નીચે જુઓ, ચિત્રની નીચે પ્રશ્ન આપેલો છે કે ઉપરના ચિત્રમાંથી તમને પાંચ કામ કરવાનું કહેવામાં આવે તો તમે કયા પાંચ કામ કરવા પસંદ કરશો, શા માટે। હવે આપણે પાંચ કામ પસંદ કરવાના છે, એમાંથી પહેલું કામ આપણે ગાય દોવાનું નક્કી કરીએ તો ગાયનું દૂધ આરોગ્ય માટે સારું છે, આથી ગાય દોવી મને ગમે છે, એવું આપણે લખી શકીએ। બીજું છે શાળામાં બાળકોને ભણાવવું, તો જીવનમાં આગળ વધવા માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે, તેથી શાળામાં બાળકોને હું ભણાવીશ। પછી છે સાયકલ ચલાવવી, તો સાયકલ ચલાવવામાં મને ખૂબ જ મજા આવે છે, બરાબર, એટલા માટે સાયકલ ચલાવવાનું કામ હું કરીશ। પછી છે કપડાને ઇસ્ત્રી કરવી, તો ઇસ્ત્રી કરેલા કપડાં પહેરવા મને ગમે છે। પછી છે સફાઈ કરવી, તો સફાઈ કરવાથી ઘર સ્વચ્છ રહે છે અને સ્વચ્છતા એ આરોગ્યની ચાવી છે, આથી સફાઈ કરવી મને ગમે છે। એ રીતે આપણે પાંચ કામ લખી શકીએ। હવે નીચેનો પ્રશ્ન જુઓ કે ઉપરના ચિત્રમાં દર્શાવેલા તમામ કામ કઈ રીતે ઉપયોગી છે, હવે આ બધા જ કામ આપણને કઈ રીતે ઉપયોગી છે તો આપણે થોડા ઘણા જોઈ લઈએ, બરાબર। ગાય દોવી, તો દૂધ પ્રાપ્ત થાય છે જે ખાવામાં તથા દૂધના જુદા જુદા ઉત્પાદનો માટે જેમ કે માખણ, ઘી, દહીં, પનીર, ચીઝ મેળવવામાં ઉપયોગી થાય છે। હવે અનાજ કરિયાણું વેચવું, જે અનાજ કરિયાણાવાળું વેચાણ કરતા હોય એ લોકોની વાત કરી છે અહીંયા, તો ગામ લોકોને ભોજન માટેની સામગ્રી મળી રહે છે। બસ ચલાવવી, તો એક સ્થળેથી બીજા સ્થળે ઝડપથી જવા માટે। ખેતી કરવી, તો અનાજ, કઠોળ, ફળ, શાકભાજીના પાક મેળવી શકાય છે। સફાઈ કરવી, તો મકાન કે જગ્યાને સ્વચ્છ કરવા। શાળામાં બાળકોને ભણાવવો, તો બાળકોને શિક્ષણ આપવા માટે। માલ લારી ચલાવવી, તો માલની હેરાફેરી કરવા। બાળકની સાર સંભાળ રાખવી, તો બાળકને ઉછેરવા। દિવાલ પર રંગકામ કરવું, તો દિવાલને ટકાઉ અને આકર્ષક બનાવવા। કપડાને ઇસ્ત્રી કરવી, તો કપડાં વ્યવસ્થિત દેખાય તેમ પહેરવા। લારીમાં સામાન વેચવો, તો પૈસા કમાઈ ગુજરાન ચલાવવા। સાયકલ ચલાવવી, તો કસરત મળી રહે તથા પેટ્રોલનો ખર્ચ બચે। ચિત્રકામ કરવું, તો ચિત્રો દોરવા અને તેને વેચી પૈસા કમાવા। મીઠાઈ ફરસાણ બનાવવું, તો દુકાનમાં મીઠાઈ ફરસાણ વેચી અને પૈસા કમાવા માટે। શાકભાજી વેચવી, તો દરેકને તાજી શાકભાજી મળી રહે। ટેક્સી ચલાવવી, એક સ્થળેથી બીજા સ્થળે સમયસર પહોંચવા માટે। ઓફિસે જવું, તો વિવિધ કામો કરીને રોજગારી મેળવી શકાય। કચરો એકઠો કરવો, તો ઘરે ઘરેથી કચરો એકઠો કરી અને યોગ્ય નિકાલ કરવા। કચરામાંથી પ્લાસ્ટિક વીણવું, તો પ્લાસ્ટિકને રિસાયકલ કરી અને ઉપયોગમાં લઈ શકાય। દર્દીનો ઈલાજ કરવો, તો બીમાર વ્યક્તિને સાજો કરી શકાય। રસ્તાઓની સફાઈ કરવી, તો ગામમાં સ્વચ્છતા જાળવી શકાય। ગટર સાફ કરવી, તો ગંદકી ફેલાતી અટકાવી શકાય। ટ્રાફિકનું નિયમન કરવું, તો વાહન વ્યવહાર સારી રીતે ચલાવી શકાય। કમ્પ્યુટર પર કામ કરવું, તો વિવિધ કામો કરી શકાય, જેવા કે બેંકને લગતા, પુસ્તકોને લગતા વગેરે। પ્રયોગશાળામાં પ્રયોગો કરવા, તો લોકોપયોગી વિવિધ શોધો કરી શકાય, બરાબર। આ રીતે બધા જ કામ આપણને ઉપયોગી છે, બરાબર। હવે પેજ નંબર 150 પર જુઓ તમે, એમાં ચર્ચા કરો એવું લખેલું છે કે લોકોને કેવા પ્રકારની નોકરી કે કામ કરવું ગમે છે અને કેમ, તો લોકોને સરકારી ઓફિસમાં નોકરી કે કામ કરવાનું ગમે છે કારણ કે તેમાં નોકરીની સલામતી હોય છે, મહેનતનું કામ કરવું પડતું નથી અને ટેબલ ખુરશી પર બેસીને આરામથી કામ કરી શકાય છે।
ઓફિસમાં કામ કરવાથી લોકો આપણને માનની નજરથી જુએ છે, આપણને માન આપે છે એ લોકો, બરાબર. હવે અનુમાન કરો, જો કોઈ સફાઈ કામ ન કરે તો શું થાય? જો તમારી શાળા અથવા ઘરની બહાર પડેલો કચરો એક અઠવાડિયા સુધી કોઈ સાફ ન કરે તો શું થાય? તો કોઈ સફાઈ કામ ન કરે અને ચારી બાજુ કચરાના ઢગલા થઈ જાય, ગંદકી ખૂબ જ વધી જાય, બરાબર. એના જવાબમાં એ લખી શકાય, શાળા અથવા ઘરની બહાર પડેલો કચરો એક અઠવાડિયા સુધી સાફ ન થાય તો કચરામાંથી શું આવે? દુર્ગંધ આવવા લાગ્યું અને કચરાના ઢગલામાં ભીનો અને સૂકો કચરો હોવાથી તે સડી જાય છે અને લોકો રોગના ભોગ બને છે, રોગચાળો ફાટી નીકળે, શાળા કે ઘરમાં રહેવાનું મુશ્કેલ બની જાય છે. હવે નીચેનો પ્રશ્ન જુઓ, કચરો સાફ કરવા માટેના યંત્રો કે કોઈ અન્ય ઉપાય વિશે વિચારો જેથી લોકોને અણગમતા કામ કરવા ન પડે. તમે જે વિચાર્યું હોય તેનું ચિત્ર દોરો. તો અહીંયા ચિત્રો જો આજુબાજુ આપેલા છે, આ ચિત્રો બાળકોને બનાવ્યા છે, તમે પણ આ પ્રકારના ચિત્રો બનાવો. તો કચરો સાફ કરવા માટે યાંત્રિક રોબોટ એટલે કે યંત્ર માનવનો ઉપયોગ કરી શકાય છે. ભીના અને સૂકા કચરા માટે અલગ અલગ કચરાપેટી રાખી શકાય છે અને કચરાનું રિસાયક્લિંગ કરી તેમાંથી ખાતર બનાવી શકાય છે. હવે એની નીચે જુઓ, એ જે ચિત્રો આપેલા છે, આ બધા ચિત્રો એ સફાઈ કામદાર ઉપયોગમાં લે છે, બરાબર. હવે કોઈએ આ પરિસ્થિતિ બદલવા ક્યારે વિચાર કે પ્રયત્ન કર્યો છે? તો હા, ઘણા બધા લોકોએ આ દિશામાં પ્રયાસ કર્યો છે. આજે પણ ઘણા લોકો આ દિશામાં પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ તેને બદલવું એટલું સરળ નથી. મહાત્મા ગાંધી એક એવા માણસ હતા જેમણે સ્વચ્છતા અને સફાઈ બાબતે ખૂબ પ્રયત્નો કર્યા હતા. મહાદેવભાઈ દેસાઈ ગાંધીજીના મિત્ર હતા. પરીક્ષામાં પૂછાય કે ગાંધીજીના મિત્ર કોણ હતા, તો મહાદેવભાઈ દેસાઈ ગાંધીજીના મિત્ર હતા. મહાદેવભાઈના દીકરા નારાયણભાઈ નાના હતા ત્યારથી ગાંધીજી સાથે રહેતા હતા. તેમના પુસ્તકમાંથી લીધેલી ઘટના વાંચો. હવે એ ઘટના આપણે આગળના લેક્ચરમાં આપણે જોઈશું, જે ગાંધીજીએ મહાદેવભાઈ દેસાઈના દીકરા નારાયણભાઈ નાના હતા ત્યારે ગાંધીજી સાથે રહેતા હતા અને એના પુસ્તકમાંથી આ ઘટના લીધી છે, જે સ્વચ્છતા વિશે જ કંઈક હશે, બરાબર. તો એ આગળના લેક્ચરમાં આપણે ભણીશું. ધન્યવાદ.